એ ચાલી શકતું નથી, એટલે એને માર પડે છે. અને જે સૌથી આગળ ચાલે છે એને એને માલ મળે છે. જ્યાં જાય ત્યાં નવું ચરવાનું હોય એ ચરી લે, પછી એના ચરી લીધેલામાં માર ખાઈ ખાઈ મરી ગયું હોય પહોંચે, એટલે તો પછી શું હોય, એ પહોંચે ત્યારે તો બધું ચરી ગયેલું હોય. સમાજની પણ આ દશા છે. જે સુપર સમાજ છે એ આગળ ને આગળ ચાલતો હોય એટલે એને માલ મળે છે. અને જે બેસાડું છે, આપણા વેદોમાં લખ્યું છે, ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી, ફરો ભ્રમણ કરો, વિચરણ કરો, બેસી ના રહો. જે ઊંઘી જાય છે એનું નસીબ ઊંઘી જાય છે, જે બેઠો થાય છે એનું નસીબ બેઠું થાય છે, જે ઊભો થાય છે એનું નસીબ ઊભું થાય છે, અને જે ફરે છે એનું નસીબ ફરી જાય છે. ઊંઘી જવાનો ઉપદેશ ના આપો. પ્રારબ્ધ 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 એ તો ઊંઘી જવાનો ઉપદેશ છે. એ પાછળ વાળું ખેટું છે, મારે ખાય છે અને માલ નથી ખાઈ શકતો. તમે પાછળ ચાલો, પાછળ ચાલનારો સમાજ બનાવો, અને તમારું શોષણ ના થાય, કદી બની શકે છે. પાછળ ચાલનારું શોષણ થવાનું જ. એક સમય હતો જયારે તમે પાછળ ચાલતા હતા, તમારા વડવાઓ તમારા પૂર્વજો પાછળ ચાલતા હતા. કોના પાછળ ચાલતા હતા? રાજનેતાઓથી પાછળ, વેપારીઓથી પાછળ, ભણેલા લોકોથી પાછળ. તમે ભણ્યા નતા, તમને ત્રાજવું પકડતા આવડતું નતું, તમે રાજનેતા નતા, આ ત્રણેય થી તમે પાછળ હતા. એટલે પેલા ત્રણેય તમારું શોષણ કરતા. વેપારીના ચોપડે જયારે જુઓ ત્યારે તમારું વ્યાજ ચડેલું ચડેલું હોય, અને રાજનેતાઓ છે દંડાના જોરે તમારું અપમાન કરતા હોય, ભણેલા માણસો છે કે તમને કોઈ શનિ નડતો હોય, કોઈ બાપનું બારમું કરો, માનું બારમું કરો, ઊંચા જ ના આવવા દે. તમે આ ત્રણેય માંથી બહાર નીકળ્યા એક વાર. એટલે સુપર સમાજ જે માઇગ્રેશન કરે છે અને જે ધંધાને બદલતો રહે છે એ સુપર સમાજ બનતો હોય છે. હજુ બીજી વાત છે, પાછા ચાર ભેદ છે નેતૃત્વની દ્રષ્ટિએ. તમને નેતૃત્વ કેવું મળ્યું છે? તમારા નેતા કેવા છે? અધમ સમાજ કોણ છે જેને નેતા જ નથી? નેતા જ નથી. અને નેતા વિનાનો સમાજ એ ટોળો છે, એ સમાજ ના થઈ શકે, ટોળું હોય. મિલિટરી એ ટોળું નથી. મિલિટરીનો નેતા કેપ્ટન છે, હોલ્ટ કહે એટલે બધા અટકી જાય. અને ટોળાને હોલ્ટ કહો તો કોઈ અટકે? એટલે અમારે ત્યાં ચાણક્ય વર્ષો પહેલા લખ્યું છે, અનાયકે ન વસ્તવ્ય. જે રાજ્યમાં જે ગામમાં કોઈ નેતા ના હોય એવા ગામમાં કદી નિવાસ કરવો, અનાયકે ન વસ્તવ્ય. ન વસ્તવ્યમ બહુ નાયકે, જ્યાં ઘણા નેતાઓ હોય ને, ઘણા નેતાઓ ત્યાંય ના રહેવું. ખ્યાલ આવે છે? પટેલની જાનમાં બધા મુખી હોય, કો કરવું શું, ભોકો કોણ ભરે, ભોકો કોણ ભરે. અનાયકે ન વસ્તવ્ય, ન વસ્તવ્યમ બહુ નાયકે. ત્રીજો શબ્દ આવ્યો, બાળ નાયકે ન વસ્તવ્ય. જ્યાં બાળક છે ને નાયક બનાયો હોય, બાળ બુદ્ધિ વાળો, ઉંમરથી બાળક નહીં પણ બાળ નાયકે ન વસ્તવ્ય. ન વસ્તવ્યમ સ્ત્રી નાયકે, આ ચાણક્યની વાત છે, મારી નથી. ન વસ્તવ્યમ સ્ત્રી નાયકે, આ ચાર નાયકો જ્યાં હોય ત્યાં રહેવું નહીં, સમય સમયની વાત છે. પણ અધમ સમાજ કોણ છે જે પોતાનામાંથી નેતા નથી પેદા કરી શકતો? જરા શાંતિથી વિચાર કરજો. આ ક્રિશ્ચિયનોનો એક પોપ છે કે નહીં, એક નેતા છે કે નહીં? આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ ક્રિશ્ચિયનો ઉપર જુલમ થતો હોય, કંઈ થતો હોય, જે પોપ ત્યાં બેઠો બેઠો આખી દુનિયાના ચક્કરને ફેરવી શકે છે. ખોજાઓને આગા ખાન છે, મુસલમાનને કોઈ છે, આપણો કોઈ નેતા છે? બધા જ નેતા, ઓહો બહુ નાયકે, બધા જ ગાદીપતિઓ, બધા જ ગાદીપતિઓ, કોઈ કોઈ જરાય ઉતરતા નહીં. કોણ આના આનો સુપર પાવર કોણ છે? કોઈ નહીં. એટલે આપણે ટોળું છીએ, આપણે લશ્કર નથી બની શકતા, આપણે ટોળું બની જઈએ છીએ. અને ટોળું છે એમાં શક્તિ નથી હોતી, અવ્યવસ્થા હોય છે. એ તો પોતાના પગે જ પોતાના માણસોને કચડી નાખતું હોય છે. મિલિટરીના માણસને નહીં કચરે, પણ ટોળું તો પોતાના પગ નીચે જ પોતાના માણસોને કચડી નાખતું હોય છે. એટલે અધમ સમાજ એ છે જેની પાસે કોઈ નેતા નથી, કોઈ નેતૃત્વ નથી. નેતૃત્વ વિનાનો એમ એમ ધણી વિનાના પેલા ઢોર હોય, રખડ્યા કરતા હોય હરાડા થઈને,
એનાથી ઉપરનો સમાજ કેવો હોય એને નેતા તો મળે, પણ નેતા કેવો હોય એ સમાજને ચૂસનારો હોય, સમાજનું ભલું કરનારો ના હોય. એ જેનો નેતા થયો હોય એનું શોષણ કરતો હોય. અમારે એક બીજી માન્યતા છે, નીતિકારે કહ્યું છે, કોઈનો નાશ કરવો છે તો એને બંદૂક ના મારો, એને તલવાર ના મારો. એના આખા વંશનો જો નાશ કરવો હોય તો એને ધર્માદાનો વહીવટ આપી દો. આવું લખ્યું છે, એને ધર્માદાનો વહીવટ આપી દો. કેમ ભાઈ? જો એ ધર્માદાના વહીવટમાં જો એને ખાવાનું શરૂ કર્યું તો એનો આખો વંશ ખતમ થઈ જશે, વગર તલવારે મરી જશે. પણ જો ધર્માદાના વહીવટમાં એને પૈસો ના ખાધો તો 7 પેઢીનો ઉદ્ધાર કરી નાખશે, તો 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખશે. એટલે નેતા મળ્યા, ગાંધીજી મળ્યા, બીજા મળ્યા, પછી ફરક પડતો ગયો. પછી તો એટલો મોટો ફરક પડી ગયો કે હવે એ કંઈ કહેવા જેવું રહ્યું. જરૂરી કહેવાય ને, જરૂરી એ જરૂરી જેને ચોંટે ને એનું લોહી પીને આમ ટેટા જેવી થઈ જાય, લાલ. આપણે બધાને ખોરાક ખાય એને પચાવીએ પછી કેટલા દિવસે એમાંથી લોહી થાય. અને જળોઈને પચાવીને લોહી કરવાનું ના હોય, એને તો સીધું લોહી લેવાનું. સમાજ ખરો, પણ જળોઈ જેવા નેતા ટેટા જેવા થયા હોય, પણ જે સમાજને વળગ્યા હોય એને ચૂસી ચૂસીને થયા છે. આ કનિષ્ઠ સમાજ. મધ્યમ સમાજ કયો છે? જેના નેતા કશું ચૂસતા ના હોય, કઈ શોષણ ના કરતા હોય, કોઈ ચીજ ચૂસતા ના હોય, પણ જે વહીવટ આપ્યો હોય એમને ચાલવા દે. 10 વર્ષથી 20 વર્ષથી 15 વર્ષથી 25 વર્ષથી તમારો વહીવટ એમને એમ ચલાવે, પણ એમાં કશો સુધારો ના કરી શકે. જેવું સોંપ્યું હોય દેવું એવું દાદા આદમના જમાનાનું બધું ચાલ્યા છે. ત્યારે સુપર સમાજનો કેવો નેતા મળે કે તમે એને ડૂબતું જહાજ આપ્યું હોય તો એને તરતો કરી મૂકશે, એને ડૂબતો વહીવટ લીધો હોય ને તરતો કરી આપે. આ પટેલવાડી 25 વર્ષ પહેલા બંધાઈ હશે, આજે જેટલી પૈસાની છૂટ છે એટલી 25 વર્ષ ઉપર આટલી છૂટ નથી. એના મૂળ જે નેતા હોય એમને પૂછી જોજો કે આ પૈસો ભેગો કરતા તમને કેટલી મહેનત પડી. આજે તો માણસ સરળતાથી 5-25 હજાર લાખ રૂપિયા આપવા હોય તો આપી શકે, પણ ત્યારે એ મૂળ નેતાઓએ વિચાર કર્યો કે કચ્છી કડવા પાટીદાર સમાજ મુંબઈમાં આટલી મોટી સંખ્યામાં રહે, એની દીકરી પરણતી હોય, દીકરો પરણતો હોય, એના પ્રસંગો હોય, ફલાણું હોય, કોને કોને હાથ જોડશો? તમારી વાડી આપો ને અહીં નથી, જગ્યા નથી, જગ્યા નથી, ક્યાં સુધી તમે અપમાન સહન કરશો? તો તમારી જે શક્તિ છે એ શક્તિનો સમૂહ ભેગો કરી એમાંથી એક વાડીનું નિર્માણ કરો. કચ્છી કડવા પાટીદાર સમાજ તો આ વાડી નહીં હોય ત્યારે હશે, પણ એ સમાજને તરતો કરવો હતો, એ સમાજને ગૌરવ ફેર કરવો હતો, એટલે થોડાક સારા નેતાઓ મળ્યા. જેમ બ્રિટન છે ને એને ચર્ચિલ મળ્યો. ચેમ્બરલેનના સમયમાં બ્રિટન ડૂબતું હતું, એની એ પ્રજા, એનું એ લશ્કર, બધું એનું એ, પણ નેતા સારો નથી એટલે ડૂબી રહ્યું છે. જ્યારે ચર્ચિલના હાથમાં આવ્યું, હવે આ સળગતું ઘર કોણ લે, ડૂબતું જહાજ કોણ લે? પણ મર્દાંગી તો ત્યારે જ ખબર પડતી હોય છે. વી બતાવી, ચિંતા ના કરો, આ દેશને હું વિજય અપાવીશ. પણ જર્મનીના ઝેપેલીને તો આ બધું ભંગાર કરી નાખ્યો છે આખા દેશને. ચિંતા ના કરો, ભંગારમાંથી નવું સર્જન થશે. અને જોત જોતામાં એણે એવી બુદ્ધિ લડાવી જર્મનીને હરાવી નાખી. આ નેતૃત્વ છે. તમને પણ એવું નેતૃત્વ મળ્યું હશે અને આજે પણ એવું નેતૃત્વ હશે ત્યારે તમે આ જાહોજલાલી ભોગવી શકો છો. સુપર પ્રજાની પાસે હંમેશા અમેરિકાની સમૃદ્ધિનું મૂળ એનું નેતૃત્વ છે. આજ સુધીના પ્રેસિડેન્ટ બધા થયા વોશિંગ્ટનથી માંડીને આજ સુધીના છે. કેટલા ઉપર લાંચ રૂશ્વતના કેસ મુકાયા છે, કેટલા ઉપર લાંચ રૂશ્વતના દાવા મુકાયા છે. તરત જ એને રિઝાઇન થઈ જવું પડે. એ નેતૃત્વ અમેરિકાને અમેરિકા બનાવ્યું. આપણા દુર્ભાગ્ય સમજો કે સરદાર પટેલ પછી આ 45 વર્ષમાં બીજો સરદાર પેદા ના કરી શક્યો. કુરકુરિયા ઘણા પેદા થયા, લોટ ઓફ 30-33 કરોડથી 90 કરોડે પહોંચી ગયા, પણ એક બીજો સરદાર પેદા ના થઈ શક્યો. અને નેતૃત્વના અભાવમાં
ભારતની ઘણી સ્થિતિ છે એ દયનીય બની ગઈ, દયાજનક બની ગઈ. આજે આપણી સુરક્ષાનો પ્રશ્ન, અસ્મિતાનો પ્રશ્ન, ભવિષ્યનો પ્રશ્ન. એટલે એ પ્રજા જ્યારે સુપર પ્રજા થવાની હોય તો એની પહેલી નિશાની છે નેતૃત્વ. મહારાષ્ટ્રની મરાઠા પ્રજા, મરાઠા પ્રજાનો શું ઇતિહાસ? શિવાજીએ ઇતિહાસ આપ્યો, આપ્યો ના? શિવાજીના પહેલા હતા કે નહીં? જુદી જુદી જગ્યાએ નોકરી કરે, કોઈ આ રાજામાં, કોઈ નવાબના ત્યાં, કોઈ ફલાણા ત્યાં. શિવાજી મહારાજે એક નેતૃત્વ આપ્યું અને આખી પ્રજાને સંગઠિત કરી, એક કરી, અને એ સંગઠનમાંથી એટલી મોટી શક્તિ પેદા કરી કે મરાઠાઓના ઘોડાની ટાંક ઠેઠ દિલ્હી સુધી વાગે, ઠેઠ ઓડિશા સુધી વાગે, અને દિલ્હીની જે સલ્તનત છે એ ધ્રુજવા માંડેલી. શિવાજી ના હોત તો, નેતૃત્વ ના હોત તો. એટલે હું તમને ખાસ વાત કહું છું, પહેલા જોઈ વિચારીને નેતા બનાવો, પણ એક વાર નેતા બનાવ્યા પછી એના અનુયાયી બનો, એના ફોલોઅર્સ બનો. એવું ના થાય કે નેતા બનાવ્યા પછી પગ ખેંચવાનું કામ કરે. આપણી આ મુશ્કેલી છે કે મારે નેતા થવું છે, તમારે થવું છે, હું ના થઈ શક્યો, કશો વાંધો નહીં, પણ હવે તમને નહીં ટકીને બેસવા. એવી પ્રજા પછી કનિષ્ઠ પ્રજા થઈ જતી હોય છે. બરાબર છે, તમે નેતા થયા હતા, હું તમને સાથ આપીશ, સાથ આપો. પાટીદારોમાં, એમાંય ખાસ કરીને કડવા પાટીદારોમાં, અને એમાંય કચ્છી કડવા પાટીદારોની અંદર મને એક બહુ મોટો સદગુણ દેખાયો છે. અને એ સદગુણ એ છે કે અહીંયા યુવાન વર્ગ છે, વૃદ્ધ વર્ગ છે. યુવાન વર્ગ વૃદ્ધ વર્ગને માન આપે છે, અને વૃદ્ધ વર્ગ છે યુવાન વર્ગને ઉત્સાહ આપે છે. બેના વચ્ચે દિવાલ નથી ઉભી થઈ. પેલો યુવાન વર્ગ બાપા બાપા કરે છે, અને આ વૃદ્ધ વર્ગ છે યુવાનોને આગળ કરે છે. અને નેતૃત્વ માટે કોઈ હલકી પ્રકારના સંઘર્ષો નથી, કોઈ ડર્ટી જેને સંઘર્ષ કહેવાય એવા સંઘર્ષો નથી. તમે પ્રમુખ થયા તો તમે કામ કરો, તમે મંત્રી થયા તો તમે કામ કરો, સમાજને આગળ લાવો, અને લોકો તનથી મનથી ધનથી સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કરે છે. અને એટલા કારણે તમે આ સમૃદ્ધિ અને આ સાહેબી તમે ભોગવી શકો છો. હજુ એક વાત છે, પણ અધમ સમાજ અને ઉત્તમ સમાજ ને માપવા માટેના બીજા પણ એક બે કારણો છે. તમારો ધર્મ કેવો છે? જે અધમ સમાજ છે, એક વાત તો યાદ રાખજો, ધર્મ વિનાની પ્રજા હોતી જ નથી. નાસ્તિકો નહીં ધર્મ હોય છે, એનો વાંધો નહીં, પણ જે અધમ પ્રકારની પ્રજા છે એનો એ ધાર્મિક રીતે શું હોય છે? ધાર્મિક રીતે ભૂત ભૂવામાં ડેકલા વાગતા હોય ને, એ અધમ સમાજ છે. અને મારો અનુભવ છે કે હજુ પણ પાટીદારો ભૂત ભૂવામાંથી નીકળી શક્યા નથી. સાચી વાત છે, વહેમમાં. અને એમાં તમારો દોષ નથી, દોષ અમારો છે. અમે બધા જે ધર્મ પ્રચાર કરીએ છીએ એમાં વહેમ નાખવાનો જ વધારે પ્રચાર કરીએ છીએ. એ તમારા પિતા અવગતિયા થયા હોવા જોઈએ. તમારી માં છે એનું શ્રાદ્ધ કર્યું હતું કે નહીં, એ નહીં તો એનો જીવ રહી ગયો હોવો જોઈએ. એટલે તમારા મગજમાં એ વાત બેસે, થોડીક બેસે, પણ આ બહેનોના મગજમાં સરસ બેસી છે. તમને પૂર્વજ નડે છે, આ પૂર્વજ નડતા હશે કોઈ દિવસ? જે પૂર્વજ જીવતા જીવતા આશીર્વાદ આપતા હોય એ પૂર્વજ મર્યા પછી નડે ખરા? પણ નડે છે, લોકોના મગજમાં નડે છે. અને એવા નડતર બેસાડી દીધું હોય કે પછી જેમ પેલું પેસ્ટ છે ને એને દબાવો તો અંદરથી નીકળે ને, એમ તો જેટલું કાઢવું હોય એટલું કાઢી શકે, એને એમને બે રૂપિયા કોઈ ના આપે. એટલે મારા પુસ્તકમાં મેં એક લખ્યું છે, નડતર ધર્મ. શું લખ્યું છે? નડતર ધર્મ. જેટલું બને એટલું લોકોને નડતર મૂકો, જેટલું લોકોને નડશે એટલું આપણને ફાયદો થશે. અને જો કઈ જ નહીં નડે તો મારી જરૂરત શું? મારી આવશ્યકતા શું? મારી આવશ્યકતા એટલા માટે છે કે તમારી કાલ્પનિક નડતરને હું દૂર કરું છું. એક શેઠ જતા હતા અને આમ નીચે ઢાળ આવ્યો, પેલું નહીં નાની નદી હોય ને, એ ઢાળ આવ્યો તો ગાડી ફસાઈ ગઈ, ગાડી ફસાઈ ગઈ. એટલે બિચારા વિચારમાં પડી ગયા કે હવે આ જંગલમાં કોણ ગાડી કાઢી આપશે. એટલે આમાં બાજુના ખેતરમાં બેઠેલા પાંચ ચાર પાંચ માણસો હતા, એમને બોલાયા, આવ્યા ભાઈઓ કે આ ગાડી કાઢી આપણને ફસાઈ ગઈ છે. તો કઈ વાંધો નહીં શેઠે, જોર કરી ધક્કા બક્કા મારીને ગાડી કાઢી આપી. એટલે શેઠે ફટ દઈને 200 રૂપિયાની બે નોટો કાઢીને આપી કે લો
કે હા વાંધો લીધે. પછી પૂછ્યું તમે શું કામ કરો છો? તો કે બસ આજ કામ કરીએ છીએ, આજ કામ કરીએ. આ ગાડી ફસાય એટલે જાણી કરીને અમે અહીં અહીં ઘાંચો બનાવી છે, કાદવ ભર્યો છે કે જાણી કરીને ગાડી ફસાય એટલે પણ બેસી રહીએ છીએ. ને પછી ગાડી ફસાય તો કોઈ અમને બોલાવે ને. હવે ગાડી સરસડાટ નીકળી જાય કોઈ અમારા તરફ જોઈએ નહીં. એટલે અમારું કામ છે, પહેલું કામ છે ગાડીને ફસાવવી, અને બીજું કામ છે પછી પેલો ગરજ કરતો આવે એટલે ગાડીને ગાડી આપવી. ખરેખર તો ગાડી ફસાવવાની હતી જ નહીં, અમે જ ફસાવી છે. આપણે ત્યાં જે રીતે ધર્મનો પ્રચાર થયો એમાં 90% વહેમનો પ્રચાર થયો, નડતરનો પ્રચાર થયો. મારી પાસે ઘણી વાર મહારાજ હાથ જોવો છો, મેં કહ્યું તું તારો હાથ જો ને, જો મને હાથ જોતા આવડતો હોય તો હું પારકા ઘેર રોટલા ખાવા શું કામ જાત. મારે રોજ તપાસ કરવી પડે કે આજ કોના ઘેર જમવા જવાનું છે. પણ લોકોના મગજમાં એવું ઠાંસી ઠાંસીને ભરી દીધું, એવું ઠાંસી ઠાંસીને ભરી દીધું. એ ભૂત ભૂવાને ડેકલામાંથી બહાર નીકળે જ નહીં. એને આ વળગ્યું છે અને આ વળગ્યું છે અને આ વળગ્યું છે અને આ વળગ્યું છે. મારી વાત ઉપર વિશ્વાસ કરજો. ઘણા વર્ષોના અનુભવ પછી હું તમને કહું છું, ભૂત જેવી કોઈ વસ્તુ નથી, ભૂત જેવી કોઈ વસ્તુ નથી. તમારા મગજમાં બેસાડેલી આ વસ્તુ છે. એનો દાખલો આપ, કોઈ ભેંસને ગાયને ભૂત વળગેલું જોયું? માણસને જ વળગે છે. અચ્છા, તો કોઈ માણસને ભેંસ વળગેલી જોઈ, ગાય વળગેલી જોઈ? એમાં અવગતની ગાય ના થાય, એના એના બચ્ચામાં એનો જીવ રહી જાય કે ના રહી જાય? હરણી મરતી હોય ને એનું નાનું બચ્ચું હોય, ગાય પ્રસૂતિ થઈ હોય ને એને તો વધારે મોહ હોય. પણ કોઈ ધૂણતી ધૂણતી બેન એમ કહે હું ફલાણી ગાય, મુજડી ગાય, હું પેલી ગાય, મને રચકો ખવડાવો તો જઈશ ને તો નહીં જોઉં, એવું કોઈ કોઈ જગ્યાએ સાંભળ્યું તમને? કોઈ દિવસ ગાય કોઈને વળગતી નથી, તે ગાયને કોઈ ભૂત વળગતું નથી. મારે આશ્રમની સામે લીમડો છે અને ત્યાં ભૂત રહે છે, ચુડેલ રહે છે એવું ગામ લોકો કહે છે. હું તો આટલા વર્ષોથી રહ્યો, મેં તો જોયું નહીં. પણ એ લીમડા ઉપર 10-12 વાંદરા રહે છે, રાત્રે એક દિવસ વાંદરાને વળગતી નથી. વાંદરા એ લીમડા ઉપર જ રહે છે. આ વળગે છે કોને? કે જે નીચેથી માણસ જતું હોય, માણસ ભેંસો બંધાય છે, માણસ ખેડૂત છે ભેંસો બાંધે છે, એને નહીં વળગવે. અને કયા માણસને વળગે છે? જેના મગજમાં પહેલેથી ભૂત બેસેડેલું છે એને, અજાણ્યા માણસને નહીં. અજાણ્યા માણસ તો ત્યારે જતા હોય છે. એટલે પહેલા તમારા મગજની અંદર ભૂત ભરવામાં આવે, ભલા થજો. અને કોઈ પણ માણસ મરી જાય તો એના પાછળ કદી પણ ગરુડ પુરાણ ના બેસાડશો. ગીતા વાંચજો, ઉપનિષદ વાંચજો, ભગવાનનું ભજન કરજો, પણ ગરુડ પુરાણ ના બેસાડશો. કે ગરુડ પૂજક પુરાણમાં એટલી અંધશ્રદ્ધા છે, એટલી અંધશ્રદ્ધા છે. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો સાંભળી જો, એ તમારા મગજમાં ભૂત નહીં બેઠું હોય તો બેસી જશે અને પછી એ નીકળવાનું નથી. એટલે અધમ ધર્મની દ્રષ્ટિએ અધમ ધર્મ કયો છે? જે બસ આ ભૂત ને પેલું ભૂત ને આ પેલું ને. સૌરાષ્ટ્રમાં એક સુરધન કે શું એવું કહેવાય છે, કોઈ નડતું નથી, એક ઈશ્વર, એક બ્રહ્મ, એક પરમાત્મા, એમાં દ્રઢતા કરવાની. એટલે જે માત્ર ભૂત ભૂવા અને ડેકલા વગાડે અને આખી જિંદગી ધૂણ્યા કરે. કેટલીક વાર તો આ ભૂવાઓ આ સ્ત્રીઓને મારી નાખતા હોય છે. હમણાં એ મરચાનો ધુમાડો કરે, હવે પેલી બિચારી સ્ત્રી પીળું શરીર થઈ ગયું હોય, એના મા બાપને કે તમારે બહાર બેસવું પડશે અને મારી મારી બોલ, પછી તો મારના કારણે બોલ બોલે. પછી આવડો મોટો અગરબત્તીનો ચૂંડો કરી એના મોઢા આગળ આમ કરે, એનો શ્વાસ ગભરાય, મરચાનો ધુમાડો કર્યો હોય. કેટલીક વાર એથી ભયંકર ઘટનાઓ ઘટતી હોય છે. મારી વાત માનજો, કોઈ ભૂત ભૂવાના ઉંબરે કદી પગ ના મૂકશો. તમારા ભગવાનના ઉંબરે પગ મૂકજો, તમારા ઈષ્ટદેવના ઉંબરે પગ મૂકજો. એ તો બધા દુઃખો દૂર કરે છે. એ તો આમના ચક્કરમાં જો ચડી ગયા તો એ ચક્કરમાં તમને ખુવાર કરી નાખશે, બરબાદ કરી નાખશે, પણ હાથમાં કશું નહીં આવે. ત્યારે એનાથી થોડો ઉપરનો કનિષ્ઠ ધર્મ કયો છે? જેમાં વ્યક્તિ પૂજા છે. વ્યક્તિ એટલે હું, અમે, ઈશ્વર નહીં. ઈશ્વર એક તરફ ગયો, એક માણસ જ ભગવાન થઈ ગયો છે. માણસ એ માણસ છે. આપણે આ ઋષિઓ થયા, બધા ઋષિઓ પોતાને ઋષિ કહે છે, ભગવાન નથી કહેતા. કોઈ એમ નથી કીધું મારું ભજન કરજો,
મારું પૂજન કરજો, અરે ભગવાન ના તરફ હાથ કરે છે. હિન્દુ પ્રજા થળને નથી પકડતી, પાંદડા પકડે છે. અમે બધા પાંદડા છીએ. આજે વસંત ઋતુ આવી હોય ને, જહો જલાલી હોય, જામ્યા હોય, પણ કાલ પાનખર આવવાની નહીં. અમારું આયુષ્ય કેટલું? 12 મહિના. કોઈ પણ લીલું છમ પાંદડું હોય એ 12 મહિનામાં તો પીળું પડીને પાનખરમાં ખરી જ પડવાનું છે. પાંદડા ના પકડો, ભલા થાવ, થળ ને પકડો. પણ મોટો દોષ આપણા ત્યાં આવ્યો છે વ્યક્તિ પૂજાનો. અને વ્યક્તિઓ જ્યાં શક્તિશાળી બની ને, પછી પોતાની પાછળ લગાવી દે છે અને એમાંથી એક ટોળા ઉભા થાય છે. ભગવાનને માનનારા નહીં, વ્યક્તિને માનનારા. ભગવાન એનો એ, પણ વ્યક્તિ બદલાઈ જાય એટલે ટોળું બદલાઈ જાય. આ પ્રજા કનિષ્ઠ પ્રજા છે. એનાથી થોડી ઊંચી પ્રજા એ કઈ છે? જે દેવ દેવીઓને વધારે પડે. આ દેવ ને પેલો દેવ ને ફલાણો દેવ ને ફલાણો દેવ ને ફલાણો દેવ. સુપર પ્રજા કોણ છે? એક બ્રહ્મ. ઉપનિષદ તમારું બ્રહ્મસૂત્ર અને તમારી ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતામાં વારંવાર 2-3 શબ્દો આવે છે. એક ભક્તિ વિશિષ્યતે અર્જુન, એક ભક્તિ. મારા ઓળખીતા એક સજ્જન છે, દર 6 મહિને કંઠી બદલી નાખે છે. આજે આ સંપ્રદાયમાં હોય કાલ પેલા સંપ્રદાયમાં, કાલ પેલા સંપ્રદાયમાં હોય તો પછી પેલા. એક બીજા સજ્જન છે, એ દર 6 મહિને ભગવાન બદલી નાખે છે. આજે આ ભગવાન ને માનતા હોય કાલ પછી બીજા ભગવાન ને, પછી પછી ત્રીજા ભગવાન ને, પછી હનુમાનજી ને, પછી ફલાણા ભગવાન. જે આ અસ્પષ્ટતા છે, આ અવ્યવસ્થા છે. અને એ અવ્યવસ્થા ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી તમે મૂળમાં એક પરમેશ્વર પ્રત્યે દ્રઢ નિષ્ઠા નહીં કરો ત્યાં સુધી. જે દિવસે તમને ખ્યાલ આવી ગયો કે આખા બ્રહ્માંડોના મૂળમાં એક પરમાત્મા, એને તમારે શિવ કહો, વિષ્ણુ કહો, શક્તિ કહો, લક્ષ્મીનારાયણ કહો, રાધા કૃષ્ણ કહો, જે નામ આપવું હોય આપ, એક 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 સર્વભૂતેષુ રૂપમ રૂપમ પ્રતિરૂપમ બભૂવ એકમ સત વિપ્રા બહુધા વદંતી. ઉપનિષદ કહે છે એ એક જ તત્વ છે. એક તું એક તું એમ કેવું હે નરસિંહ મહેતા, તુકારામ, આ સંતોનો સંદેશ છે. એટલે સુપર પ્રજાને જો બનાવવી હોય, આ ઉમિયા માતા કોણ છે? એ પરાશક્તિ છે. આપણે એને સાડી પહેરાવી, આપણે એને વાહન ઉપર બેસાડી, તો પ્રતીક બન્યો અને એના પાછળ સંદેશો છે. એમને એમ નથી, કારણ કે એ ખેડૂતોની દેવી છે. ખેડૂતોની દેવી છે એટલે એને વૃષભ ઉપરના ઉપર બેસાડવામાં આવી. પણ તાત્વિક રીતે જો જુઓ તો એક પરાશક્તિ છે. એને પાર્વતી કહો, શિવા કહો, જગદંબા કહો, અંબા કહો, જે નામ આપવું હોય કહો, પણ એક પરાશક્તિ છે. શિવ અને શક્તિ, લક્ષ્મી અને નારાયણ, આ આપણું મૂળ રૂપ છે. એટલે ઉત્તમ પ્રજા એ છે જે ઈશ્વરની બાબતમાં, ધર્મની બાબતમાં સ્પષ્ટ છે, ક્લિયર છે. જે ભૂત ભૂવા ડેકલામાં ધૂણવામાં, હું તમને કહું ભલા થજો ને વેમ માનશો, કોઈ તમને એમ કે તમારા ઘરમાં નડતર છે, તમે મક્કમતાથી કહેજો મારા ઘરમાં કોઈ નડતર નથી. માં નડતી હશે, બાપ નડતા હશે, અને જો મરેલા માણસો નડતા હોય તો જેનું ખૂન કરવામાં આવ્યું છે, ખૂન થયેલો માણસ ખૂન કરનારને કેમ નથી નડતો? એટલે ખૂન કરનારા તો લીલા લહેર કરતા હોય છે. હિટલરે 60 લાખ યહૂદીઓને મારી નાખી છે, પણ એ 60 લાખ યહૂદીઓમાંથી એકે જઈને રાત્રે એના ગળે ના વળગ્યો છે. હિટલર સૂતો છે ને એક યહૂદી જઈને ગળે વળગ્યો, 60 લાખ મરી ગયા, રિબાઈ રિબાઈ ને ગેસ ચેમ્બરમાં માર્યા. એટલે આ વાત મગજમાંથી કાઢી. તમને શનિ નડે છે, તમને મંગળ નડે છે, તમને રાહુ નડે છે, તમને કેતુ નડે છે, કશું નડતું નથી, કશું નડતું નથી. જો મારા હાથમાં કોઈ વેટી છે, લાલ પીળી ફલાણી ફલાણી, તમારા મનનો વહેમ છે. એક ઈશ્વર ઉપર દ્રઢ નિષ્ઠા રાખો. અને ચડતી પડતી સૌને આવતી હોય છે, રામને આવી કે ના આવી? કોઈ એવું માણસ છે જેને ચડતી પડતી ના આવી હોય? પણ જો આ ભ્રમણામાં બેસી ગયા તો તમારું નડતર ચાલુ, અને નડતર ચાલુ એટલે મારી આજીવિકા ચાલુ. હજુ એક વાત કહેવી છે, પછી વાત પૂરી કરી દઈશ. સમાજની દ્રષ્ટિએ સમાજ કેવો છે? આજીવિકાની દ્રષ્ટિએ, થળની દ્રષ્ટિએ, નેતાની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ સમાજ કેવો છે?
એનું સામાજિક રૂપ કેવું છે? મેં એવા ઘણા સમાજ જોયા છે જે સમાજની અંદર કન્યા વિક્રય થતો હોય, વર વિક્રય થતો હોય, સમાજનું શોષણ. અને સમાજમાં તમે જઈને જુઓ તો શું હોય ખબર છે? કાં તો 30-35-40 વર્ષની કન્યાઓ કુમારી ફરતી હોય છે, 40 વર્ષની, અને કાં તો 40 વર્ષના છોકરાઓ કુમારા ફરતા હોય છે. 40 વર્ષની ઉંમર સુધી જ્યાં કન્યાઓ અને છોકરાઓ કુમારા ફરતા હોય ત્યાં તમે સદાચારની અપેક્ષા ના રાખી શકો, ત્યાં તમે સદવ્યવસ્થાની અપેક્ષા ના રાખી શકો. મારે આશ્રમમાં વર્ષો પહેલા એક ખેડૂત એટલે પછાત કોમનો ભરૈયા કહેવાય, ચિત્રે હાલ માણસ ડોસો આવ્યો મારી પાસે. મને કે બાપુ આ કંકોત્રી લઈને આવ્યો છે. નોટ ફાડી ને કંકોત્રી લખેલી હાથેથી પેન્સિલ એના ઉપર કંકુ છાંટેલું. આપણા વડવાઓ પહેલા એવું જ લખતા, અત્યારે તો 100-100 રૂપિયાની એક કંકોત્રી છપાય છે, છપાય છે એક કંકુ. મેં કહ્યું શું છે? મને કે મને ટીબી થયો છે બાપુ, મારી જિંદગીનો ભરોસો નહીં, અને આ જીવલી મોટી થઈ છે તેના હાથ પીડા કરી નાખું તો મને શાંતિ થાય. જીવલી મોટી થઈ છે કે હા, કેટલી ઉંમરની થઈ છે? કે 11મું ઉતરી 12મું બેસશે. મેં કહ્યું 11 વર્ષ તો નાની ઉંમર કહેવાય. કે ના, અમારે તો 11 બહુ મોટી ઉંમર કહેવાય. એના લગ્ન કરવા છે, હાલ એને થોડી અપેક્ષા. કેટલો ખર્ચો થશે? મને કે મોંઘવારી બહુ વધી ગઈ છે, એટલે નહીં નહીં તો 300-350 રૂપિયા ખર્ચો થશે. મેં થોડી આશ્રમમાંથી મદદ કરી, જીવલી પર નીકળી. થોડા દિવસ થયા અને મારા એક ઓળખીતા પટેલ આવ્યા, ખડીના માલિક, સુખી માણસ, નિશાસો નાખીને બેઠા. મેં કહું કેમ આટલો નિશાસો નાખો છો? મને કે 5,000 રૂપિયાનું પેટ્રોલ બાળ્યું. એટલે જાત્રાએ ગયા હતા ચાર ગામની? ના ના, કે શું જાત્રા કરે ત્યારે? ત્યાં જમઈ ખોળવામાં 5,000 પેટ્રોલ બાળ્યું. વાંધો નહીં, કીધું જમઈ મળ્યા કે ના? કે ના ના, નથી મળતા, એનો તો આ નિશાસો છે. મેં કહું દીકરી કેટલી ઉંમરની છે? મને કે આમ તો 28ની થઈ છે, પણ લોકો પૂછે તમે 22-22 કહીએ છે બરાબર. તમે કહું કેટલો ખર્ચો કેટલો કરવો છે? મને કે 60 તોલા સોનું આપવું છે અને 1,00,000 રૂપિયા રોકડા આપવા છે, તોય જમઈ મળતો? મેં કહું એમાં કઈ મોટી વાત હતી? એ હું તમને જમી મેળવી આપું. અને આ લોકો ઘણા એમ સમજે કે આ મહારાજ તો બધું જ કામ કરે, નોકરી અપાવે, જમઈ અપાવે, બધું કામ કરે. મહારાજ આમ આશીર્વાદ આપે ને એટલે બધું થઈ જાય. આમાં કશું નથી. હું તમને કહું, સવારથી સાંજ સુધી તમે 200 માણસના માથા ઉપર હાથ મૂકો અને 200-200 અપેક્ષાઓ લઈને આવ્યા હોય, એમાંથી 2-3ની અપેક્ષાઓ તો આપોઆપ પૂરી થવાની જ છે, થવાની છે કે નથી થવાની છે? હવે 2-3માં જો પૈસાદાર માણસની અપેક્ષા પૂરી થઈ તો આપણો ભેડો પાર. બાકી પેલા 188 ભલે ને. માના આશીર્વાદ લો, ઘરમાંથી માના આશીર્વાદ લો, બાપના આશીર્વાદ લો. સંત તો ઘરમાં બેઠા છે, તમે ખોટી જગ્યાએ શું કામ રખડો છો? આશીર્વાદના ધંધા ના હોય હોય? હવે સવારથી સાંજ સુધી હું આશીર્વાદ આપવાનો ધંધો લઈને બેઠો, કોઈ દાડો ભરમાશો? એટલે એમને એમ ખાતરી કે મહારાજ તો જરૂર મારી દીકરીનું કરી આપશે. મેં કહ્યું તમે ચિંતા ના કરો, એટલું બધું હોય તો હું કરી આપું. જો 1,00,000 અને 60 તોલા સોનું, એટલે 2-2,50,000 રૂપિયા થયા. ત્યારે સોનું થોડું સસ્તું હતું, 2-2,50,000 રૂપિયા થયા. કોઈ ગરીબ પટેલનો છોકરો પણ શિક્ષિત હોય અને ચારિત્રવાન સારો હોય એને જમાઈ બનાવો અને 2,50,000 રૂપિયાની એને દુકાન કરાવો, એ ઊંચો આવશે. તમારી દીકરીએ સુખી થશે અને તમારો એ માણસે ઊંચો આવી જશે. મને કે મારું નાક જ કપાવા બેઠા છો ને, ગરીબને દીકરી આપું તો મારા સમાજમાં મારું નાક શું રહે? તો કીધું નાક રાખો, તમને નવાઈ થશે. એ છોકરી 32 વર્ષની થઈ, 28ની જગ્યાએ 32 વર્ષની થઈ, અને આ પટેલ બધે ગાડીઓ ફેરવતા રહ્યા, એનો મેળ ના પડ્યો, ના પડ્યો, ના જ પડ્યો. અને પેલી જીવલી 32 વર્ષની ઉંમરે વિચાર કરો શું થયો છે. એને એ છોકરાને એના છોકરાને માં થઈ ગઈ, આખું જનરેશન આખું બદલી દીધું.
અને આ 32 વર્ષની કુંવારી છે, 40 વર્ષની છોકરીઓ કુંવારી છે અને નિશાસા નાખે છે. મા બાપ ને પાળ બાંધી છે, પાળ ને તોડી નથી શકતી. બાકી આ શહેરમાં તો હવે કોઈ એવી પાળ ને રાખે, પણ હજુ પણ કેટલીક કન્યાઓ એવી છે, મારા મા બાપ કરે ત્યારે ખરું. પણ 40 વર્ષની છે. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે કન્યા ઋતુસ્નાતા થાય, એને જ્યારે ઋતુ દર્શન થાય, એ પછી અમુક સમયમાં જો એનો બાપ એના લગ્ન ના કરી નાખે તો એ છોકરીને જાતે લગ્ન કરવાનો અધિકાર છે. પછી એ સ્વતંત્ર છે, એનો ઉંમર થઈ ગઈ હજુ તમે નથી કરતા, પછી એની મેળે એને જે કરવું હોય કરે. અને જો એ ના કરે, ના થાય, તો જે પાપ કે નિશાસા નાખે એના બાપને પાપ લાગે, એની માને પાપ લાગે. સાપનો ભારો છે, ઘરમાં સાપ રાખવા સારા, પણ આ ક્યારે ડંખ દેશે અને સાપનો ડંખ વાગ્યો હોય તો કોઈ ઉતારે, પણ આ ડંખ વાગ્યો હોય તો આખા કુળને ઝેર ચડી જાય, આખા કુળને. પણ સમાજ એવો લોઅર સમાજ, એવો અધમ સમાજ છે કે એમાં 40-40 વર્ષની જુવાન છોકરીઓ ફરે છે, 40 વર્ષના જુવાન છોકરાઓ ફરે છે. કેમ છોકરાઓ ફરે છે? કન્યા વિક્રે છે, એ પછી ઉલટું છે. ત્યાં કન્યા વેચાય છે, અહીં મૂર્તિઓ વેચાય છે. અને એક વાર વેચાયા પછી પણ, ધૂમધામથી લગ્ન કર્યા પછી પણ કોઈ ગેરંટી નહીં કે આ છોકરી સુખી થશે. અને મારી વાત ઉપર વિશ્વાસ કરજો, મેં જોયું છે જે મા બાપ પોતાની દીકરીઓના બહુ ધૂમધામથી લગ્ન કરતા હોય છે, બેફામ પૈસા વાપરતા, એની છોકરીઓ રોતી કકડતી પાછી આવતી હોય છે. કેમ? કારણ કે તમારો આ વધારે પડતો જે ખર્ચો છે ને, એ સામેના માણસોના પાનો ચડાવી દેતા હોય છે. કોઈ સામે ગરીબ માણસ હોય તો તમારું એહસાન માને, તમારો ઉપકાર. એને 1,00,000 રૂપિયા 50,000 આપો તો એમ કે તારા બાપે મને લઈને વરગાડ્યો, તો એ છોકરીને ફૂલની માફક રાખે. અરે આ તો કસાઈ જેવા છે. પેલી છોકરીને જા ગાડી લઈ આવે, તારા બાપને કહેજે ગાડી આપે, તારા બાપને ત્યાં શું ખોટ છે, ફ્રીજ આપે, ફલાણું આપે. અને જો એક વસ્તુ ના આપી તો એને રોતી કકડતી પાછી કાઢે. અપેક્ષાઓ છે, આ અધમ સમાજ છે. કપડા ચોખ્ખા પહેરવાથી ઉત્તમ સમાજ નથી. મેં એવો સમાજ જોયો છે. અમારે ત્યાં જે નીચી પછાત વસ્તી છે એના ત્યાં લગ્ન હોય અને બધા જમવા બેસે, અને જો રસોઈ ખૂટી પડે અને ખબર પડી જાય કે રસોઈ ખૂટી પડી છે, જરાય ખબર ના પડવા દે, હાથ ધોઈને લોકો ઉભા થઈ જાય. આપણા વેવીની આબરૂ રાખવાની છે, આપણા સગાની આબરૂ રાખવાની છે. અને એ છોકરીને વિદાય કરતી વખતે જો દહેજમાં આપવાનું કશું ના હોય તો ખાલી બેગમાં ગરણું મૂકે. એક જોડ કપડા પહેર્યા હોય, બીજા જોડ તો હોય નહીં, તો ખાલી બેગની અંદર ગરણું મૂકે અને બેગ ઉપડાઈને એને વિદાય કરે. ગરીબ છે પણ ખાનદાન છે. એક એવો સમાજ છે કે જતાની સાથે જ શું કરે ખબર છે? કે કેમ એની રસોઈ ખૂટવાડવી, એની રસોઈનો કેમ બગાડ કરવો, અને એની કેમ ફજેતી કરાવવી, એનું પાણી ઢોળી નાખો, એનું આમ કરી નાખો, આમ. અને ઉઠે એટલે પતરાડામાં આટલો એઠવાડ મૂક્યો હોય, 5,000 માણસો એક એક લાડુનો એઠવાડ મૂકે તો 5,000 લાડુ થયા કે ના થયા? અને 5,000 લાડુમાં કેટલા માણસો જમી શકે? આ અધમ સમાજ છે, જ્યાં સ્ત્રીઓ રોતી હોય, જ્યાં પુરુષો રોતા હોય, જ્યાં જીવન વ્યવસ્થા એવી બધી ગૂંચવાઈ ગયેલી હોય, 8 વર્ષની વિધવા થઈ નાખી જિંદગી એને વૈધવ્ય પાડવું. આ અધમ સમાજ છે. ચકતા થઈ ના બન્યું, હવે એવું થવાનું છે, રોકી નહીં શકાય. પહેલા જે તમારા સમાજમાં કે આખી દુનિયાના સમાજો ઉપર જે કંટ્રોલ હતો એ હવે રહેવાનો નથી. એ છોકરાને ના ગમ્યું, છોકરીને ના ગમ્યું, ભણતર આવ્યું, ફલાણું આવ્યું, એ છૂટાછેડા થયા થશે, પણ પછી બીજે ગોઠવી દેવાનું. હવે ગોઠવી ના શકાય, ના, હવે અમારે તો એક ભાવમાં બે ભાવ ના કરાય. પેલા આદમીને કરાય, બૈરાને ના કરાય. પુરુષ છે એ બે ભાવ કરે, 3 ભાવ કરે, 4 ભાવ કરે, એને જેટલા ભાવ કરવા હોય એટલા છૂટ. પણ 8 વર્ષની 12 વર્ષની 20 વર્ષની છોકરી વિધવા થઈ હોય એને નહીં, અને ન કરે અને પછી કોઈ પાપમાં પગ પડે એટલે બધા ભેગા થઈને એને મારી નાખે. આ અધમ સમાજ છે. કનિષ્ઠ સમાજ, સમાજની દ્રષ્ટિએ કયો કનિષ્ઠ સમાજ છે? કે જે સમાજમાં આ બીમારી નથી, નથી કન્યા વિક્રય, નથી વર વિક્રય, કંકુ ને કન્યા સારી રીતે પરણે છે, બધું બરાબર છે, પણ સમાજ એના 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 રૂઢિઓમાં, બીજી રૂઢિઓમાં એ રીતે ચાલતો હોય છે. અરે ઉત્તમ સમાજ જે સુપર સમાજ છે એ કયો સમાજ છે? જે સુપર સમાજની અંદર કોઈ સામાજિક દૂષણ નથી, કોઈ સામાજિક કુરિવાજો નથી, ઉપરથી સમાજે છત્રી તાણી છે,
વિધવાઓ માટે, અનાથ બાળકો માટે, વૃદ્ધો માટે, વ્યક્તાઓ માટે. મારા સમાજની દીકરી છે, તને ભીખ માગવા નહીં દઈ. કડવા પાટીદારની દીકરી મુંબઈમાં ભીખ માગવા નીકળે તો એને શરમાવાનું નથી, આખા કડવા પાટીદાર સમાજે શરમાવાનું છે. કડવા પાટીદારનો છોકરો હોય ને એને કોલેજ કરવી હોય ને પૈસા ના હોય અને પુસ્તકો ના હોય અને બીજા પાસે હાથ લંબાવે, નહીં લંબાવવાનો. અમે બેઠા છીએ ને, અમારો સમાજ બેઠો છે. તો જે સમાજ પોતાના શિક્ષણની, પોતાની વિધવાઓ, ત્યક્તાઓ, વૃદ્ધો, અનાથો, રોગીઓ, બીમારો, એટલે સુધી કે ઘણી વાર તો કેટલાક સમાજો પોતાની બેંક બનાવતા હોય છે, પોતાની બેંક. મુંબઈમાં તમારે ધંધો કરવો છે, 2 લાખ રૂપિયા મળશે, જયારે મળે એટલે આપી જજો. આ સુપર સમાજ છે, આ સુપર સમાજ છે. જે માત્ર તમે વ્યક્તિ થયા, વ્યક્તિ તરીકે તમે બહુ ઊંચા આવ્યા, સમાજને શું કર્યું? એટલે હું સમાજની વાત કરું છું. એટલે સજ્જનો, આપણી પાસે 4 પ્રકારના સમાજો છે. તમારે જો સુપર સમાજ થવું હોય, તમે આજે વાતો કહી અને મને આનંદ છે કે આ 4માંથી સુપર સમાજને ઘટનારી ઘણી વાતો તમારામાં ઘટે છે. કેટલીક નથી ઘટતી એ દૂર કરવાની છે, જે નથી ઘટતી એ દૂર કરવાની છે. તમે પરસેવાનો રોટલો ખાનારી પ્રજા પહેલાં હતી ને આજે છો, અને એ તમારું ગૌરવ છે, એ ગૌરવ રાખવાનું છે. પાટીદારનો દીકરો ગમે ત્યાં હોય, એના મનમાં એક વાત રાખવાની છે કે મારે હરામનું નથી ખાવું, મારે હકનું ખાવું છે. થોડું ઓછું ખાઈશ પણ હકનું ખાવું છે. અને હકના ખાનારના ત્યાં પ્રજા થાય જોજો, બહુ સારી પ્રજા થતી હોય છે. અને જે હરામનું ખાનારા લોકો છે એની પ્રજા જોજો. રાત દિવસ એમના ત્યાં ચોર, ગુંડા, એટલે પેલી છોકરા બીજું શું શીખવાના હતા. ત્યારે કચ્છ કડવા પાટીદાર સમાજે આજે મુંબઈમાં 25 વર્ષ પછી પોતાના વાડીનું રજત જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે મને હૃદયમાં આનંદ છે. એક તો તમે માઇગ્રેશન કરીને અહીંયા આવ્યા, એક તો તમે ધંધો બદલ્યો, અને તમારા સમાજમાં જે બીજા સમાજોમાં જે દહેજ વગેરેના દૂષણો છે એવા તમારા સમાજમાં એ દૂષણો નથી. પણ આ દૂષણો હવે આવશે, એને આવવા ના દેશો. કેમ? સમાજમાં દૂષણો પૈસાદારોના તરફથી આવતા હોય છે. મારી પાસે 2 કરોડ રૂપિયા થયા એટલે હું મારી દીકરીને આટલું આપીશ અને ખુલ્લે આમ આપીશ, એટલે પછી બીજો કે હું એ આપીશ, એટલે ત્રીજો કે હું એ આપીશ, બસ ચોથાના માટે એ રૂઢી બની ગઈ. તમે હોંશે હોંશે આપ્યું, તમે હોંશે હોંશે આપ્યું, તમે હોંશે હોંશે આપ્યું, પણ ચોથાના માટે એ ફરજિયાત થઈ છે કે ભાઈ પેલાએ આપ્યું, પેલાએ આપ્યું તો હવે આપણે આપવું જ, શક્તિ નહીં હોય તોય આપવું પડશે. એટલે તમે ગમે એટલા પૈસાદાર હો તો પણ તમારા સમાજના બંધારણ પ્રમાણે જે થતું હોય એ જ કરવાનું. વાણિયાઓનો સમાજ ભેગા થયેલો અને એમાં એક માણસે ઊભા થઈને પ્રસ્તાવ રાખ્યો કે આપણે ભાઈ વર્ષોથી 1.25 રૂપિયાનું આદકરણું કરીએ છીએ, 1.25 રૂપિયા જો, એની જગ્યાએ 2 રૂપિયા કરો. હવે 1.25 રૂપિયા તો કંઈ જ નહીં, 2 રૂપિયા કરો. એટલે એ સમાજના જે આગેવાન હતા એ ઊભા થયા અને ઊભા થઈને ફટ દઈને એનો દંડ કર્યો કે તમે 1.25 રૂપિયામાંથી 2 રૂપિયાની વાત કરો છો, તમારે આટલો દંડ નાતનો ભરવો પડશે. આમાં 1.25 રૂપિયો ને 2 રૂપિયાનો પ્રશ્ન નથી, પણ પ્રશ્ન એ છે કે કૃષ્ણે 2 રૂપિયા આપે ને સુદામાએ 2 રૂપિયા. હવે કૃષ્ણ છે એ 1 લાખ રૂપિયા આપે ને સુદામા હાથમાં 2 રૂપિયા લઈને જાય તો એની સામાજિક વેલ્યુ તો ના રહે. એટલે કૃષ્ણ હોય કે કોઈ સુદામા હોય, સમાજનું લેવલ ઇક્વલ સરખું રાખો. પછી તમારે તમારી દીકરીને, તમારા ફલાણાને જે આપવું હોય આપો. સમૂહ લગ્નો કરો અને સમૂહ લગ્નો થાય જ છે, ખૂબ પ્રેમથી કરો, એક માડવે એક સાથે બેસો, હળીમળીને રહો, સંપીને રહો. અને હું તો એથી પણ વધારે કહીશ કે હવે જ્યારે ભારતનું રાજકારણ આખું કોમલક્ષી બની ગયું છે, ન થવું જોઈએ, નતું થવાનું, પણ હવે તો ખુલ્લે આમ બધું થઈ ગયું છે, ત્યારે તમારું સંગઠન એવું રાખો કે કદાચ કોઈ એકલ દોકલ તમારા ભાઈનો કોઈ ત્રાસ કે ઉત્પીડન થતું હોય તો તમે એને ઢાલ બનીને એનું રક્ષણ કરી શકો. તનથી, મનથી, ધનથી. કોઈ ડૂબતું જહાજ હોય તો એને તમે ઉંચકી શકો, ચિંતા ના કરો. ધંધામાં અત્યારે ડૂબ્યા છે એટલે 2 લાખ રૂપિયા લઈ જાય. અરે તમારી પાસે 50 કરોડ છે, એમાંથી 2 લાખ ઓછા થયા તો શું, ન થયા તો શું, પણ પેલો માણસ ઊંચો આવશે, આખી જિંદગી તમારું એહસાન માનશે. એટલે બ્રધરહુડ કહેવાય, જાતિ પ્રેમ, બંધુ પ્રેમ, એ બંધુ પ્રેમ તમારામાં વધારે ને વધારે જાગે. 3 દિવસથી આ વાડીમાં સંમેલન થઈ રહ્યું છે,
અને ત્રણ દિવસથી અહીં જમણવારે ચાલતો હશે કે નહીં ખબર ના ઘેર જમે છે. મુંબઈમાં અશક્ય નહીં, બાકી આ કચ્છમાં હોત તો બધા એક સાથે જ જમતા હોય, બધાના ચૂલા બંધ હોય. અહીં તો કોઈ ક્યાં રહેતું હોય, કઈ ક્યાં રહેતું હોય, એટલે બરાબર છે. પણ કોઈ વાર પોતાની જ્ઞાતિભાઈઓને જમાડો, કોઈ વાર લાણી આપો. હજુ કાલ ત્રીજો દિવસ બાકી છે, હા એ તો જમણવાર છે. ફ્રાન્સનો ઇતિહાસ જોજો, ફ્રાન્સની વિલાસી પ્રજા, વિલાસી પ્રજા યુદ્ધમાં ટકી ન શકી, જર્મનોના અંગ્રેજોના આગળ ટકી ન શકી, અને લશ્કર છે એ ભાગમ ભાગ કરવા લાગ્યું. જ્યારે ભાગતું લશ્કર છે ને, કાયરોનું લશ્કર દોડતું પાછું ફરી રહ્યું છે. 17 વર્ષની એક ખેડૂતની છોકરી, જોન ઓફ આર્ક, 17 વર્ષની એક ખેડૂતની અભણ છોકરી એના ખેતરમાંથી આવી રહી છે. પેલા ધાડા ડરના માર્યા, બીક ના માર્યા, ધડાધડ દોડી રહ્યા. એને કહ્યું કે આ કેમ દોડી રહ્યો? પાછળ જ અંગ્રેજો આવે છે, અંગ્રેજોથી ડરીના લોકો દોડી રહ્યા. અને 17 વર્ષની છોકરીને કઈ જનૂન ચડ્યું. એને એક એક સોલ્જરને જોરથી માર્યો તમાચો, અને નીચે પછાડીને એનો ઘોડો હાથમાં લઈ ગયો, અને ઘોડા ઉપર પોતે ચડી ગઈ. અને ઘોડા ઉપર ચડી હાથમાં જે કઈ હથિયાર આવ્યું એ લઈ લશ્કરને આગળ ફરી વળી, દોડાવીને આગળ ફરી વળીને ઉભી રહી અને રોક્યું લશ્કરને. બાયલાઓ, કાયરો, ચૂડીઓ પહેરો, મરવા માટે સિપાઈ થયા છો કે ઘરમાં પેસવા? અને ઘરમાં પેસી જશો તો કૂતરાના મોતે મરશો. પેલા અંગ્રેજો છે તમારી બોટી બોટી કરી નાખશે, અને ઘરમાં પેસીને કૂતરાના મોતે મરવું હોય એના કરતા તો બહેતર છે તમે રણભૂમિ ઉપર મરો, તો તમારા પારિયા થાય, તો તમારી ખાંભીઓ થાય, તો લોકો એના ઉપર સિંદૂર ચડાવે. ભગવાનની ગીતામાં લખ્યું, ત્રિનામ વાક્ય મારી વિભૂતિ, સ્ત્રી જયારે બોલે તો એની જે વાણી છે એમાં પરમેશ્વરની વિભૂતિ આપે. એ ધારે તો મર્દા હોય એ મર્દાને જીવતા કરે, અને એ ધારે તો જીવતાને મર્દા કરે, બે કરી શકે. અને આ મર્દાને એને જીવતા આખું લશ્કર પાછું કર્યું, આખું લશ્કર. પેલી જોન ઓફ આર્ક આગળ થઈ 17 વર્ષની છોકરી, અને લશ્કર જે કાયર થઈને ભાગતું તો એ પાછળ દોડવા માંડ્યું. બહુ ઘમાસાણ યુદ્ધ થયું. અંગ્રેજોને થયું કે આ કેમ થયું, કેમનું થયું, આ કઈ જાદુ થયું, ચમત્કાર થયો કે શું થયું? પછી ખબર પડી કે એક છોકરી છે એ મોરચે મોરચે એક એક ચોકીએ ચોકીએ ફરે છે ઘોડો લઈ, અને બધાને પ્રાણની અંદર લોહી ગરમ કરી નાખે. દગો કરીને છોકરીને પકડી, અંગ્રેજોએ પકડી અને ત્યાં લઈ ગયા, એને જીવતી બાળી, એને જીવતી બાળી. પણ બળતા બળતા એમ મારું ફ્રાન્સ, મારો દેશ, મારો સ્વદેશ એક જ શબ્દ બોલતી રહી. આજે જઈને જોજો પેરિસમાં એનું સોનાનું પૂતળું મૂકેલું છે, એ જોન ઓફ આર્કનું સોનાનું પૂતળું મૂકેલું છે. એકે એક પેરિસનો માણસ જઈને એના આગળ ટોપી ઉતારીને ઉભો રહે છે. આ વીરાંગના રણચંડીએ એક ટાઈમે અમારા કાયર દેશને બળવાન બનાવ્યો હતો, વીર બનાવ્યો હતો. આજે એની સ્મૃતિ. યાર ફકીર જો સુખ પાયો રામ ભજન મેં, સો સુખ નાહી અમીર મેં, મન દો દાદો હાં મન દો દાદો મેરા યાર ફકીર. ભલા બુરા સબ
का सुन लीजे, भला बुरा सब का सुन लीजे, कर गुजरान गरीबी में मन दो दादू, हाँ हाँ मन दो दादू, मेरा यार फकीर जो सुख पायो राम भजन में, सो सुख नाही अमीरी में मन दो दादू, मेरा यार फकीर नगर में रहनी हमारी, प्रेम नगर में रहनी हमारी, भली बन आई सबूरी में मन दो दादू, हाँ मन दो दादू, मेरा यार फकीर जो सुख पायो राम भजन में, सो सुख नाही अमीरी मन दो दादू, मेरा यार फकीर मिलेगा, आखिर ये तन खाक मिलेगा, कहाँ फिरत मगरूरी में मन दो दादू, मन दो दादू, मेरा यार फकीर जो सुख पायो राम भजन में, सो सुख नाही अमीरी मन दो दादू, मेरा यार फकीर कभी कहत कबीर सुनो भई साधो, कहत कबीर सुनो भई साधो, साहिब मिले सबूरी में मन दो दादू, मेरा यार फकीर मन दो दादू, हाँ हाँ मन दो दादू, मेरा यार फकीर मन रो लाजो, मन रो लाजो, मन रो लाजो, मेरा यार फकीर मन रो लाजो, मेरा यार फकीर मन रो लाजो, मेरा यार फकीर मन दो दादू, मेरा यार फकीर मन दो दादू, मेरा यार।